ડીસાબા બે દિવસ અગાઉ આરોગ્યની ટીમ, નગરપાલિકાની ટીમ તેમજ પોલીસને સાથે રાખીને ડીસાબા સીટમાર્ટ, નાસ્તા હાઉસ તેમજ નાસ્તાની લારીઓ પર તપાસ કરીને દંડ કરવામાં આવ્યા હતા અને ઘણા કેસો પણ બનાવવામાં આવ્યા હતા. આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરેલા બે દિવસ બાદ એટલે કે આજે ડીસાઆરટીઓ ચાર રસ્તા પાસે આવેલ આશાપુરા સ્વીટમાર્ટની દુકાન પર ભડથ ગામનો એક પરિવાર નાસ્તો કરવા ગયેલ. તે રાસ્તા દરમિયાન પીરસવામાં આવેલ કચોરીમાં જીવતા કીડા દેખાયા હતા. પરિવાર દ્વારા નાસ્તામાં કીડા જણાતા બાદમાં પરિવારને શરીર પર ખંજવાળું પડતા તેમને સિવિલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. જો આરોગ્યની ટીમે ડીસા શહેર તેમજ તાલુકામાં તપાસ કરી હોય તો આશાપુરા સ્વીટમાર્ટ કેમ બાદ રહી ગયું તે એક વિચારવાનો વિષય છે. આજે આ પરિવાર સાથે જે બનાવ બનેલ છે તેઓ બીજા સાથે ના બને તે માટે આવા સ્વીટમાર્ટ વાળાઓને સબક શીખવાડવાની જરૂર છે, જે સરેઆમ આમ નાગરિક સાથે આરોગ્યના ચેડા કરી રહ્યા છે. ચાર રસ્તા ડીસા હેવે થરાગ આશાપુરા દુકાનમાં અમે નાસ્તો કરવા માટે નાસ્તો કરતા હતા. કચોરી મંગાવી, કચોરીની અંદરમાંથી યુવળો નીકળી મરેલી, બરાબર છે. કહેવાનો મતલબ તે હું તેમના દુકાનવાળાને પણ જવાબ આપવા ગયો, વ્યવસ્થિત જવાબ આપ્યો તો મેં તેમને મને જવાબ આપ્યો કે આ તો આવું રહેવાનું છે, બરાબર. મું કીધું જવાબદારી તમારી આવે, કાલ ઉઠી અને હાઈવે ઉપર છે, કેટલા લોકો નાસ્તો કરે છે, એનો જીવનું જોખમનો કોણ જવાબદારી કોણ લેશે? તો કે આ તો ચાલ્યા કરે છે, આ તો કે ઘડી કામમાં આવે છે. ને અમે કીધું જવાબદારી તમારે રાખવી પડે ને મોટા ભાઈ, આટલો મોટો દુકાન લઈને બેઠા છો, એનું જવાબદારી કોણ રાખે? કીધું તો કે આ તો ચાલા કરે. કીધું ના ચાલા કરે, બરાબર છે. એની અંદર ત્યાંથી હું નીકળ્યો, પાછો ઘરે જવા એટલે ટોકે આવ્યો એટલે અચાનક ઉપગા ચાલુ થઈ જાય અને ઇમ્પક્ષમાં વધી જાઉં, ખાધ આંબા મોડી ત્રણ ત્રણ જણાને શરીર બરાબર. ત્યાં જ કાળે હું ડીસા આવીને ભમસાળી સિવિલમાં દાખલ થઈ જાઉં, તેમની સારવાર લીધી.